भरूच शहर में परिवार को भरूच सिविल अस्पताल द्वारा एम्बुलेंस की सुविधा नहीं देते हुए आखिरकार मृतदेह को रिक्शा में ले जाने की नौबत आन पड़ी थी। कोरोना वायरस की महामारी के बीच भरूच सिविल अस्पताल की गंभीर लापरवाही और असुविधा की घटना प्रकाश में आई है, जिसमें कोरोना संदिग्ध दर्दी को अस्पताल में भर्ती करने के बाद उसकी मौत होते हुए परिवार को मृतदेह वहन के लिए एम्बुलेंस तक की सुविधा नहीं दी गई। संदिग्ध अवस्था में कोरोना के लिए दर्दी को भरूच सिविल अस्पताल में भर्ती किया गया था, जहां इलाज के दौरान दर्दी को हार्ट अटैक आने से उसकी मौत हो चुकी। तो वहीं आमतौर पर कोरोना ग्रस्त दर्दी और संदिग्ध दर्दी को अस्पताल तंत्र द्वारा उसकी मौत के बाद अस्पताल तंत्र द्वारा ही अंतिम क्रिया की जाती है, लेकिन भरूच सिविल अस्पताल द्वारा मृतदेह परिवार के हवाले सौंपते हुए अपने जिम्मेदारी से हाथ ऊपर करने की कोशिश की गई। परिवार को मृतदेह सौंपने के साथ भरूच सिविल अस्पताल द्वारा एम्बुलेंस तक की सुविधा नहीं दी गई, जिसके बाद परिवार को मृतदेह रिक्शा में ले जाने की नौबत आन पड़ी थी, जहां परिवार ने भरूच सिविल अस्पताल तंत्र की गंभीर लापरवाही और बेदरकारी के आरोप लगाए थे। जबकि इस बारे में सिविल अस्पताल के आरएमओ को पूछने पर उसने अपनी सफाई देते हुए परिवार को एम्बुलेंस के लिए इंतजार करने का कहा गया था, वैसे सफाई देते हुए अपना खोखला बचाव किया था। કયા વોર્ડ માં હતા? બીજા નંબર માં હતા? કોરોના વોર્ડ માં હતા? ના, કોરોના માં નહીં હતા, સસ્પેક્ટેડ માં. તો પછી તમને એમ્બ્યુલન્સ એટલે સામાન તમે સામાન લઈ જશો? ડેડ બોડી અમે રિક્ષામાં લઈ ગયા છે, કોઈ છે નહીં. કોઈ 10 વાર અમે કીધું સાહેબ, પણ સાહેબ બી કોઈ એક્શન લેતું જ નથી. 2 કલાકથી અમે 2 કલાકથી 5 વાગ્યા અહીંયા અમે ઉભેલા છે. અહીંયા હવે ક્યાં લઈ જશો? અંકલેશ્વર લઈ ગયા છે અમે. સગા સંબંધીઓ એમના જે મૃતકના સગા સંબંધીઓને સૂચના આપવામાં આવેલી કે એમ્બ્યુલન્સ આવી રહેલું છે, બરોડા ગયેલું છે સિરિયસ પેશન્ટને મૂકવા. તે એમ્બ્યુલન્સ આવી રહેલું છે અને 15-20 મિનિટ અથવા વધારે વધારે 15 કલાક સુધી રાહ જોવાની હતી. એ લોકો એના સગા જે છોકરા લોકો હતા એ લોકો મને કહે કે અમે રિક્ષામાં લઈ જવાનું છે. મેં ના પાડી, રિક્ષામાં લઈ નહીં જવાનું, એ એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઈ ગયેલી છે. તો શા માટે એના મૃતકના સગા સંબંધીઓ એને રિક્ષામાં લઈને જવો પડ્યો? એ અમે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધેલી. જો એ પહેલાં પણ મેં અહીંયા એક પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળો છે એને રિક્વેસ્ટ કરી, પૈસા ન લેતો, એનું ભાડું ન લેતો, એને મૂક્યા, પણ એની એમ્બ્યુલન્સ પણ બરોડા નીકળી ગયેલી બધી પેશન્ટને લઈને. આપણે થોડી રાહત જોવાની હતી. સર, સિવિલની અંદર કેટલી એમ્બ્યુલન્સ છે અને કેટલા ડ્રાઈવર છે? સિવિલની અંદર 3 ડ્રાઈવર છે. એક ફક્ત હેવી લાયસન્સ નથી એટલે ઇનોવા ચલાવે છે, બીજા દીપક ભટ્ટ અને અઝહર કરીને છે, એ બે ડ્રાઈવરો એમ્બ્યુલન્સ ચલાવે છે. અને કાર્યરત એમ્બ્યુલન્સ આપણે ત્યાં અત્યારે એક છે અને એક અત્યારે ગેરેજમાં એને સર્વિસ માટે લઈ ગયા છે. સર, આટલી મોટી સિવિલ હોસ્પિટલ છે, આજુબાજુ આટલી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને સિવિલ હોસ્પિટલમાં માત્ર એક જ એમ્બ્યુલન્સ હાલમાં કાર્યરત છે, તે ક્યાં સુધી યોગ્ય કહેવાય છે? એમ્બ્યુલન્સ 2 છે અને એમાં 2 ડ્રાઈવર છે. એમાં એક આઇસોન વ્હીલ જે ગેરેજમાં છે, તમને કહું છું કે એક જ એમ્બ્યુલન્સ નથી, આઇસોન વ્હીલ અત્યારે સર્વિસ થઈ રહેલી છે કે એને જે આપણે ઇમરજન્સીને પહોંચી વળ્યા એટલા માટે એને ગેરેજમાં એને સર્વિસ માટે મોકલી છે. સર્વિસ એટલે મને થોડું કંઈક રિપેર આ તે બધું કંઈ માઇનર વસ્તુ કરવા માટે. સર, જે કાલે જે બનાવ બન્યો છે તો તેના સગાવાળાનો આક્ષેપ છે કે અમે 2 કલાક લગીને અધિકારીઓને વાત પણ કરી સિવિલમાં, તે છતાં પણ અમને કોઈ એમ્બ્યુલન્સ નથી મળવામાં, એ કેટલું સાચું છે? હવે જે મૃતકના જે સગા સંબંધીઓ એ આક્ષેપ કરે છે, એ પાયાવિહોણો કરે છે કે એમના માટે હવે થોડુંક રાહ જોવાની હતી અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જે એમ્બ્યુલન્સના ઇમરજન્સી પેશન્ટને લઈને બરોડા ગયો તે ઓલરેડી નબીપુર અથવા નજીક ભરૂચની નજીક આવી જ ગયેલો એમાં ડ્રાઈવર. તો પછી એમણે રાહ જોવી જોઈતી હતી, રિક્ષામાં ડેથ બોડી લઈ જવાની જરૂર ન હતી.